ભગવાન કેવળ જ્ઞાન પામી આવ્યા છે, સમુવશ્રણની રચના થઈ છે, પ્રભુ બેઠા છે, ભરતને પણ એ ઘડીએ ચક્રની પ્રાપ્તિ થઈ છે, પણ પિતા દર્શન પહેલા દાદીને લઈને ચાલે છે, આંખ ગુમાવી બેઠા છે, બા મરુ દેવા પોતાના દીકરા પાછળ રડી 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 રડીને અંબાડી પર બેસી ભરત ચક્રવર્તી સાથે દાદી મરુદેવા માતા પુત્ર દર્શન માટે જઈ રહ્યા છે અને વચ્ચે વાતો કરે છે ભરત કે ભગવાન બની ગયા છે, કેવળ જ્ઞાન પામી ગયા છે, સમવશની રચના થઈ છે, સર્વે જીવો સર્વે ગતિના જીવો એમને સાંભળી રહ્યા છે, બધા એમના થકી તરી રહ્યા છે, બધાને તારી રહ્યા છે, અને અચાનક મોહ છૂટ્યો કે જે બધાને મુક્ત કરી રહ્યા છે એમાં હું બંધાઈને બેઠી છું, અને જેવો સ્નેહરાગ તૂટ્યો મોહ છૂટ્યો અંબાડી પર જ મરુદેવા માતા ભરતને કહે છે મને ઋષભ દેખાય છે. ભરત વિચાર કરે છે મને નથી દેખાતા પિતાશ્રી, દાદીને કેમ દેખાય છે? અને ત્યારે શાસ્ત્ર કહે છે કે અવસર્પિણીમાં પ્રથમ કેવળ જ્ઞાન એ ઋષભદેવ ભગવાનને અને બીજું કેવળ જ્ઞાન મરુદેવા માતાને થયું છે. આત્મીયજનો, બીજું કેવળ જ્ઞાન અને પહેલું મોક્ષ પણ મા શબ્દને મળ્યો છે. આમ તો દરેક જીવ કર્મને આધીન છે, પણ ભગવાન તો ત્રણ જ્ઞાનના ધણી હતા, એ તો માના ગર્ભમાં હતા ત્યારે જ જાણતા હતા, હું જઈશ મા રડશે, આંખો ગુમાવશે, સ્નેહરાગ છૂટશે અને પહેલું મોક્ષ એમને જ મળવાનો છે, એ ભગવાન ગર્ભમાં જ જાણતા હતા. એટલે તો માને વેદના આપી એમણે, જ્યારે ત્રિશલા માતાને વેદના ન આપી મહાવીર સ્વામી, કારણ કે એ જાણતા હતા કે મારી પાછળ જો એ વેદના કરશે તો અવગતિ એ જશે, તો મારા માતાને સદગતિ મળે એટલા માટે ભગવાને ગર્ભમાં પ્રતિજ્ઞા લીધેલી કે જ્યાં સુધી સંસારમાં મા બાપ છે ત્યાં સુધી મારે સંસાર છોડવો નહીં. ભગવાન ગર્ભમાં જાણતા હતા, એક બાજુ જાણતા હતા કે વિરહથી પીડાઈને મોક્ષ મળવાનો છે, એક બાજુ જાણતા હતા કે જ્યાં સુધી હું સંસારમાં છું દુઃખ નહીં આવે અને મોક્ષ પામવાના છે. આજ્ઞાજનો, મા શબ્દને જૈન ધર્મએ પણ આટલો જ ઉપર રાખ્યો છે. હજારો સ્તવન છે ઋષભદેવ ભગવાનના, પણ એક સ્તવન એવું છે જેમાં નામ માનું આવે છે અને ભક્તિ પરમાત્માની થાય છે.
ક્યાં છે મારો લાલ.